નમસ્કાર મિત્રો, આપણા હળવદના યુવાનોની પાછલા ઘણા સમયથી માંગ હતી કે આપણા હળવદમાં એક સ્પોર્ટ્સ સંકુલ બને, કારણ કે અહીંના જે વિદ્યાર્થીઓ છે તાલુકા, જિલ્લા કે રાજ્ય કે આંતરરાષ્ટ્રીય લેવલે પણ જે છે એ વિવિધ રમતોમાં ભાગ લેવા માટે જતા હોય છે. આપણા હળવદમાં એક પણ સ્પોર્ટ્સ સંકુલ નહોતું. જો કે સ્પોર્ટ્સ સંકુલનું જે આજે છે એ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પ્રકાશભાઈ વરમોરા સાથે રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ છે, તેઓની હાજરીમાં એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. 7 કરોડથી વધુના ખર્ચે આ સ્પોર્ટ્સ સંકુલ નિર્માણ પામવાનું છે. પાછલા 1 વર્ષમાં જે છે આ સ્પોર્ટ્સ સંકુલ તૈયાર થવાનું છે અને પછી આપણા તાલુકાના જે વિદ્યાર્થીઓ છે એ આનો લાભ લઈ શકવાના છે. આપણી સાથે પ્રકાશભાઈ છે. પ્રકાશભાઈ, માંગ તો ઘણા સમયથી યુવાનો કરતા હતા, આજે આખરે સ્પોર્ટ્સ સંકુલ 7 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામશે અને એનું ખાતમુહૂર્ત પણ કર્યું. શું આજે હળવદ એ આખા ગુજરાત રાજ્યમાં નંબર 1 ઉપર શિક્ષણ બાબતોમાં છે, એટલે હળવદના વિદ્યાર્થીઓમાં એક શક્તિ છે. ત્યારે દેશ અને દુનિયામાં ભારત એ રમત ગમતમાં ક્યાંક ના ક્યાંક વિશ્વકક્ષાએ આપણા ખેલાડીઓમાં હુનર હોવા છતાં એને ગ્રાઉન્ડ અને એને પ્લેટફોર્મ નહોતું મળતું. એને લઈને આપણા દીકરા દીકરીઓ વિશ્વકક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ ઝળવળી નહોતા શકતા. ત્યારે હળવદના જે વિદ્યાર્થીઓમાં હુનર છે, હુનર હોવાના હિસાબે શિક્ષણમાં નંબર 1 હતા, તો એને સ્પોર્ટ્સ સંકુલનું રાજ્ય સરકારે આજે આપણને આપ્યું છે. આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે અને 25/2/2025 પહેલાં આને આ કામને પૂરું કરવાનું છે. એટલે આ 1 વર્ષ 1.5 વર્ષમાં આ સંકુલ તૈયાર થશે અને એના માધ્યમથી અહીંના દીકરા દીકરીઓ અને સરાઉન્ડિંગના બીજા તાલુકા પણ, આ મોરબી જિલ્લાનું પહેલો તાલુકો છે જેને આ સ્પોર્ટ્સ સંકુલ મળ્યું છે, અને આજુબાજુના તાલુકાના વિદ્યાર્થીઓ પણ અહીં આવશે, એટલે આ સ્પોર્ટ્સ સંકુલમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ. વાત કેટલા કરોડના ખર્ચે નિર્માણ પામશે આખું સંકુલ? 7 કરોડ અને 19 લાખના ખર્ચે, અને એમાં હું તમને આખું મોકલી દઈશ ડિટેલ કે કેટલી કેટલી રમત છે. ઇન્ડોર રમત છે અને આઉટડોર પણ રમતો છે. સાથે સાથે આજે અમે હળવદ, કડિયાણા, માથક અને માટેલને જોડતા 72 કરોડનું પણ સાંજે 4 વાગે ખાતમુહૂર્ત કરવાના છે. અત્યારે અમે એટીએમનું પાણીનું લોકાર્પણ કરીને આવ્યા અને અનેક વિકાસના કામો થવાના છે. એટલે હળવદ એ આગામી દિવસોમાં તમામ દ્રષ્ટિએ, શિક્ષણ હોય, આરોગ્ય હોય, સ્પોર્ટ્સ સંકુલ હોય, એપીએમસી હોય, માથાદીઠ આવક હોય, તમામ દ્રષ્ટિએ હળવદને આદર્શ બનાવવાનું માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે, એમાં સૌ આગેવાનો સાથે કામ કરી રહ્યા છે. આપણી સાથે રણછોડભાઈ પણ છે. રણછોડભાઈ, હળવદમાં બસ સ્ટેન્ડનું પણ કાલે લોકાર્પણ છે, એટલે આવા જે વિવિધ વિકાસના કામો ને એ પણ લોકસભાની ચૂંટણી પહેલા. ગુજરાત સરકારને અભિનંદન મારે એટલા માટે આપવા જોઈએ કે આજે હળવદની અંદર એક મોટું સંકુલ કે ગ્રાઉન્ડ એનું ભૂમિપૂજન થયું, અને વિશેષ કરીને આજે નગરપાલિકા દ્વારા એક એટીએમ પાણીના મશીનનું જે એક સ્ટેન્ડની એક ઉદ્ઘાટન, જે કે ઉનાળાની કાળઝાળ ગરમી ઉપર જ્યારે રોડ ઉપર નીકળતા ભાઈઓ બહેનોને જે પીવાનું પાણી ઠંડુ અને આરો પ્લાન્ટવાળું મળે એના માટેનું એક લોકાર્પણ કર્યું, અને બીજું વિશેષ કરીને આવતીકાલે હળવદ શહેરની કે જે જનતા માટેનું એક બસ સ્ટેન્ડ જે જર્જરિત થઈ ગયું હતું તેના માટેનું એક નવનિયુક્ત ગુજરાત સરકારે જે કર્યું છે એનું આવતીકાલે લોકાર્પણ છે, અને વિશેષ કરી આવતીકાલે 2 બસનું લોકાર્પણ કરીને લીલી ઝંડી બતાવવામાં આવશે. જે 2 બસ સવારે 6:30 વાગે હળવદથી અમદાવાદ રૂટ ઉપર ચાલશે, તો આવી સુવિધા માટે અથાગ પ્રયત્નોથી આપણા લોકલાડીલા ધારાસભ્યને અને વિશેષ કરીને ગુજરાત સરકારને અભિનંદન આપું છું કે આ હળવદ શહેરના માટે જેટલા પ્રયત્ન કર્યા હતા, જે માંગ્યું હતું એ બધું પીરસું છે, અને આ વિકાસલક્ષી યોજનાની અંદર કે ભારત સરકારની કે ગુજરાત સરકારને હું ધન્યવાદ આપું છું. તો મિત્રો, આ હતા ધારાસભ્ય પ્રકાશભાઈ, સાથે રણછોડભાઈ પણ હતા, અને ખાસ મોડલ સ્કૂલ ખાતે આજે કંઈ કાર્યક્રમ છે, કાર્યક્રમ યોજાયો હતો, કારણ કે આ બધું ભારતના ભવિષ્ય છે, આ વિદ્યાર્થીનીઓ, અને તેઓ જ આવતા દિવસોમાં સ્પોર્ટ્સ સંકુલ જે છે એનો લાભ તેઓને મળવાનો છે. આજે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કીધું છે કે 1 વર્ષની અંદર આખું જે સ્પોર્ટ્સ સંકુલ છે મિત્રો એ તૈયાર થઈ જવાનું છે. આભાર મિત્રો.